છે. વર્ષ 2002માં ગોધરાકાંડ કેસનો મામલો છે, તેમાં 5 આરોપીઓ છે. તેમની સામે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચુકાદો સંભળાવવા ગોધરાકાંડમાં 2 આરોપીઓ છે, તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. 3ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જે પ્રમાણે 5 આરોપીઓ છે, તેમનો ચુકાદો આજ રોજ સંભળાવવામાં આવનાર હતો, જે આવી ચૂક્યો છે. વિશેષ કોર્ટે સાબરમતી જેલમાં આ ચુકાદો સંભળાવ્યો છે. 2 જેટલા આરોપી છે, તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના 3 આરોપી એટલે કે તેમને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગોધરા કાંડ 2002માં સર્જાયું હતું, તેમાં અનેક લોકો છે, 69 કાર સેવકો છે, તેમાં ભડથું થઈ ગયા હતા, તેમને જીવતા ભૂંજી નાખવામાં આવ્યા હતા. ત્યારે આ સંદર્ભે ગોધરા કાંડ કેસ મામલો છે, તેનો ચુકાદો આજ રોજ આવ્યો છે. 5 આરોપીઓ છે, તેમની સામેનો આ ચુકાદો છે આજે સાબરમતી વિશેષ કોર્ટ છે તે જેલમાં સંભળાવવામાં આવ્યો છે. વર્ષ 2002 ગોધરા કાંડ કેસનો આ મામલો છે, જેમાં 2 આરોપી છે, તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના 3 આરોપી છે, તેમને નિર્દોષ જાહેર કરાયા છે. તો 3 આરોપી છે, તેમને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા છે, ત્યારે બાકીના 2 આરોપી છે, તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. વિશેષ કોર્ટે સાબરમતી જેલમાં આ ચુકાદો આપ્યો છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે ગોધરા કાંડ વર્ષ 2002નો મામલો છે, ત્યારે 2015-16 દરમિયાન આ આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી હતી ને કેસ ચાલી રહ્યો હતો. ચુકાદો આજ રોજ સંભળાવવામાં આવ્યો છે અને ચુકાદામાં જે પ્રમાણે 2 આરોપીઓ છે તેમને દોષિત અને બાકીના 3 છે તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તો 69 કાર સેવકો છે તેમને જીવતા ભૂંજી નાખવાનો મામલો છે, જે ગોધરા કાંડ સર્જાયું હતું. ગોધરા ખાતે જે ટ્રેન સળગાવી દેવામાં આવી હતી, અનેક કાર સેવકો તેમાં સવાર હતા, રામ સેવકો હતા, તેમને જીવતા ભૂંજી નાખવામાં આવ્યા હતા. તે કેસનો ચુકાદો છે, 5 આરોપીઓના સંદર્ભે એ ચુકાદો આવી ગયો છે, જેમાં 2 આરોપી છે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જાણે 3 જે આરોપી છે તેમને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વિશેષ કોર્ટ છે સાબરમતી જેલમાં અને ત્યાં જ આ ચુકાદો છે તે સંભળાવવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે વર્ષ 2002 ગોધરાકાંડ કેસનો આ મામલો છે. ગોધરા કાંડમાં 2 આરોપીઓ છે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. 2015-16 દરમિયાન આ 5 આરોપીઓ છે તેમને પકડી પાડવામાં આવ્યા હતા અને ચુકાદો આજરોજ સંભળાવવામાં આવ્યો છે. કેસ ચાલી રહ્યો હતો અને કેસ સંદર્ભે આજે ચુકાદો સામે આવ્યો છે, જેમાં 2 આરોપી છે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના 3ને નિર્દોષ. ગોધરાકાંડમાં 2 આરોપીઓ છે તેમને દોષિત જાહેર કરી દેવામાં આવ્યા છે. 2002 ગોધરાકાંડનો આ મામલો છે, જે 69 કાર સેવકો છે તેમને જીવતા ભૂંજી નાખવામાં આવ્યા હતા. આ સંદર્ભે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા જ્યોતિ પટેલ. જી જ્યોતિ, જણાવશો જે પ્રમાણે ગોધરા કાંડ 2002 કેસ મામલો છે, તેમાં આજ 5 આરોપીઓ છે, તે સંદર્ભે આજે ચુકાદો આવવાનો હતો. ચુકાદા સંદર્ભે શું વિગત મળી રહી છે? ગોધરા પાસે સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ના કોચ નંબર 6 પર કટ્ટરવાદી જનૂની તત્વોએ હુમલો કરીને 59 જેટલા કાર સેવકોની ક્રૂર ઘાતકી હત્યા કરવાની ઘટનાએ સંચારને બચાવી દીધી. તે સમય ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ SIT ની રચના કરવામાં આવી હતી. SIT એ આરોપીઓની ધરપકડ કરી હતી. 94 જેટલા આરોપી અત્યાર સુધીમાં પકડાઈ ચૂક્યા છે અને આ અંગે છેલ્લે વર્ષ 2015-2016માં હુસેન સુલેમાન મોહન કસમ બેદેદી ફારૂક તાંતિયા ફારૂક ભાણા ઇમરાન ઉભય શેરુ પટુક નામના 4-5 આરોપી જે છે એ 10 વર્ષ સુધી નાસ્તા ફરતા રહ્યા હતા અને 10 વર્ષ સુધી નાસ્તા ફરતા રહેલા 5 આરોપીને જુદા જુદા સમયે SIT ની ટીમે જુદા જુદા સ્થળથી પકડાયા હતા. તેમને સાબરમતી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા અને સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર ખાસ SIT કોર્ટ ઉભી કરવામાં આવી છે, જેના જજ HP વોરા સમક્ષ 5 આરોપી અંગેનો જે કેસ ચાલી ગયો હતો અને સુનાવણી પર કરવામાં આવી હતી. ને જે HC વોરા જજ કે જેમણે અત્યારે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કે જે પૈકીના 2 આરોપી ઇમરાન ઉર્ફે શેરુ ભટુક અને ફારૂક ભાણા 2 આરોપીને દોષિત ઠેરવાયા છે, જ્યારે બાકીના 3 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. એટલે કે આ કેસમાં વધુ 2 આરોપીને ગોધરા હત્યાકાંડ કેસમાં વધુ 2 આરોપી દોષિત સાબિત થયા છે. જી ચોક્કસથી જ્યોતિ, સમગ્ર વિગતો આપી તે બદલ તમારો આભાર.